વલસાડ જિલ્લાના છીરી ગ્રામ પંચાયતના સરપંચ કોણ છે? મતદાતાઓને હજી ખબર જ નથી, તો સમજી શકાય કે પંચાયતમાં સરપંચ સાહેબા કેટલા સક્રિય હશે. આજે જ્યારે સરકાર દ્વારા ઘર ઘર નળની યોજના સક્રિય કરી પણ નળમાં પાણી ન આવે તો નળ માત્ર પાણીના બિલ ઉઘરાવવા માટે મૂકેલા છે. આજે પણ ગરીબ જનતા પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહી છે. ગામમાં બોરિંગ છે પણ બગડેલા છે, અને ગામમાં કૂવો છે પણ પાણી સુકાઈ ગયું છે. તો આમાં જનતા કરે તો શું કરે? છીરી દેસાઈવાડની જનતા ત્રાહિમામ પોકારી રહી છે, છતાં પદાધિકારીઓ જનતાની તકલીફો દૂર કરવામાં અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. સરકારની આવાસ યોજના અંતર્ગત પણ કોઈ સહાયતા ગ્રામજનો સુધી પહોંચતી નથી. સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે પણ ગામમાં કોઈ શૌચાલય પણ બનાવવામાં આવ્યા નથી. તો આમાં શું સમજવું? છીરી ગ્રામ પંચાયતમાં આંધળી નગરી અને ગંડુ રાજાનું દ્રષ્ટાંત સાચું પડતું દેખાય છે. બ્યુરો રિપોર્ટ, સુરેશ ભાનુશાલી, વાપી. ના દેસાઈવાડ વોર્ડ નંબર 1 ઉપર આપણે આવેલા છીએ, જ્યાં લોકોને પાણી જેવી ઘણી બધી એવી સમસ્યાઓ છે જેના કારણે આજે લોકો અહીંયા એકઠા થયા છે. તો એમની શું શું તકલીફો છે, તો ચાલો આજે આપણે એમની પાસે જાણીએ કે એમને શું તકલીફ છે. બેન, શું તકલીફ છે તમારે અહીંયા? અમારે પાણીની તકલીફ છે, પાણી જ નહીં મળે ને, પાણી બી અમારે વેચાતું પીવા પડે. તો તમારે અહીંયા પાણીના નળ છે કે તમારે અહીંયા બોરિંગ છે? પેલા પણ નળમાં પાણી નહીં આવતું મળે. કેટલા દિવસથી પાણી નથી આવતું? પાણી તો બહુ, આજે કેટલા વર્ષ થઈ ગયા, જરા જરા આવે પાણી. અને આ પીવા માટે ફિલ્ટર નું લઈ આવી. તો તમારે, તમારી શું માંગણી છે પંચાયત પાસે કે સરકાર પાસે? અમને પાણી જોઈએ ને, પાણી મેન તો પાણી જ જોઈએ ને. ટાંકી મૂકી આપો, ટાંકી મૂકી આપે ને, પાણીના લીધે કેટલા માણસ તકલીફ થાય. તો આ જોઈ રહ્યા છો તમને, અહીંયા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, જ્યારે આજે આપણા મોદી સાહેબની એક યોજના છે ઘર ઘર નળ, પણ અહીંયા ઘર ઘર નળ તો પહોંચ્યા છે પણ નળમાં પાણી આવતું નથી. તો ખાલી નળથી લોકો કેવી રીતે પોતાનો ગુજરાન ચલાવશે? ચાલો આપણે વાત કરીએ અનુભાઈ મિર્ઝા જાડે. અનુભાઈ સાહેબ, અહીંયા આ નિસાર પડ્યું વોર્ડ નંબર 1, અહીંયાથી જીતેલો છે તાલુકા પંચાયત ખંડુભાઈ પટેલ બીજેપીથી, અને 1 નંબર અહીંયા અહીંયા જે પાણીની સમસ્યા ઘણી વર્ષોથી છે, અને અહીંયા નિહાર 8 સુધી છે. અહીંયાના છોકરાઓ પણ પાણી પીવામાં બહુ દિક્કત થાય, અને જે આ કૂવા જોયા કરે તમે, તેમાં પાણી સુકાઈ ગયેલી છે. જે ટાઈમે ઇલેક્શન થયું તે ટાઈમે અહીંયાના લોકલોને કહી ગયેલું કે અહીંયા પાણીની ટાંકી રાખીને આપવામાં આવશે, પણ એ છતાં આ અમારી જે બહેનો છે, આ અમારી કાકીઓ છે, આ અમારે અહીંયાથી નહેર બહુ દૂર છે, અહીંયા કપડાં ધોવાના પણ પાણી નહીં મળે, અને એટલી નબળી વસ્તી બની છે, અને અહીંયાના લોકલ હોવા છતાં 1 રૂપિયાનો સુવિધો અહીંયા મળે નહીં. અને કોઈ પણ વિધવા પેન્શન હોય કે ગમે તે હોય, કંઈ પંચાયત ધ્યાન નહીં આપે, અને કોઈ કંઈ અહીંયા જોવા નહીં આવે. જ્યારે ઇલેક્શન થાય ત્યારે બધા અહીંયા આવી જાય કે અમને વોટ આપો, વોટ આપો. પણ અમે સરકારથી માંગણી કરીએ કે જેમ સ્વચ્છ અભિયાન ચાલ્યું છે, અહીંયા બાથરૂમ બનવા જોઈએ, આ અમને પાણી ટાંકી લગાવી આપો. પણ આવતા સમયમાં કોઈ પણ અહીંયા કોઈ પણ ઇલેક્શને વોટ માંગવા અંદર બેહવા નહીં રહેશું. આ અમે ચેલેન્જ કરીએ અને સરકારને અમે લડત આપશું. તો તમારે અહીંયા જે ગામ છે તેમાં સરકારી આવાસ યોજના જે તે પ્રમાણે કોઈના ઘર બનેલા ખરા? તમને એ જ તો કહેવા માંગુ સાહેબ, આ સરકારી આવાસના જે ઘેર છે અહીંયા 7-12 છે, પણ મોદીજીને જે સ્કીમ છે કે 2-2.5 લાખ રૂપિયા આપે, પણ અમારે અહીંયા ઘણી છે, અમારી આ 4-5 કાકીઓ છે જેના પાસે જગ્યા છે પણ એના પાસે પૈસા નથી છે, પણ સરકારે કોઈ મદદ નહીં કરી, અને આ પંચાયતની લુખ્ખાગીરી, આ અહીંયા
पंचायत की लुक्खागिरी है एवं ने कई पण स्कीम आवे ऊपर थी ए अहीं गरीबों ने बताड़े नहीं अने ताज बधु पूरी थई जाए। मासी तमारो यहाँ कितना वर्ष थी तमारो यहाँ रहेवानू छे? मारो जन्मे जे यहाँ 50-60 वर्ष ऊपर उम्र मारी। अच्छा माजी ये बताओ के यहाँ गाम में जे समस्या छे तो तमे तो ग्राम पंचायत में एनी जाण करो छो? हां तो अमारो घर तूटी पड़ेलो साहेब ते अमे अरुणाबेन ने केटली वार कीधु अहीं ना सरपंच कोण छे? તમને ખબર છે માસી સરપંચ કોણ છે ગામનો? મહિલા છે જે કહેવાય છે કે અહીંયા નુરુભાઈ ના વહુ થાય પણ અહીંયા લોકોને ખબર નથી કે આ ગામના સરપંચ કોણ છે। આ લોકો જે મત આપ્યું છે તે બી એમ કહે છે કે અમે નુરુભાઈ સરપંચ છે બરોબર એમને મત આપ્યું છે। તો તમે વિચારી શકો છો કે છીરી ગામના સરપંચની લોકોને ખબર નથી તો આ કેવી પંચાયત।